અનિલ એને લઈ વાત કરી સરસ સુરેન્દ્ર કડિયા ની ગઝલ સરસ તો આજે બધું યાદ આ સ્ક્રિપ્ટ ની બધું બહાર જાય છે આજે આમ કઈક જુદું લઈને આવ્યા હતા ને જુદું હાલે છે બધું અને આ અનિલ મને આમ ઘણી વાર હું તો આજે તો આમ અમે મિત્રો તરીકે જ આવ્યા છે પણ મારે સંચાલનમાં રજૂ કરવાનું થાય ત્યારે હું બહુ જાહેરમાં કેતો હોઉં છું કે અમને જેના સમકાલીન હોવાનો ગૌરવ થાય ને એવો આ કવિ છે સાહેબ आ आ आ येनो हूं भावक पहला छु પછી એનો મિત્ર છું આ એવો મજાનો ખવી છે અને મને ફેમી બદાયુનો શેર કઈને માં હું એને એને રજુ કરું કે સમંદર ઉલટા સીધા બોલતા હે સલીકે સે તો પ્યાસા બોલતા હે સમંદર ઉલટા સીધા બોલતા હે સલીકે સે તો પ્યાસા બોલતા હે ઓર મે ચૂપ રહેતા હું ઇતના બોલ કર ભી મે ચૂપ રહેતા હું ઇતના બોલ કર ભી મે 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 ચૂપ રહેતા હું ઇતના બોલ કર ભી પણ તમે જોયું હશે કે મિલિન છે મિલિન બાહુબલી પિક્ચર તો ભાગના પેલા ધનુષમાં તીર છોડવાની કળા સાધ્ય હોય છે એટલે આ માણસને તમે ડાયરામાં બેસાડી દો તમે ઉર્દુ ઉર્દુ મુશાયરામાં બેસાડી દો કે ગુજરાતી કવિ સંમેલનમાં બેસાડી દો એટલે સંસ્કૃતમાં પણ બેસાડી દો એટલે આ તો ચાર તીર સાધ્ય કરીને બેસેલો માણસ છે એક અંગ્રેજી બાકી રહી ગયું છે હમણાં એની થોડીક વાત કરો અંગ્રેજી અંગ્રેજી અવતરણો પણ એને ટાંક્યા શરૂઆતમાં કદાચ તમને ખબર હોય તો એટલે બાહુબલી ત્રણ તીર સુધી પહોંચેલો આ પાંચ તીર સાધ્ય કરીને બેસેલો માણસ છે એટલે હવે હવે જો આ આટલા વખાણ પછી પાછો એક શેર એ જ ગઝલનો ઈર્ષાદ સમંદર ઉલટા સીધા બોલતા હે વાહ વાહ સલીકે સે તો પ્યાસા બોલતા હે મેં ચૂપ રહેતા હું ઇતના બોલ કર ભી वो चुप रहकर भी कितना बोलता है और मैं हर शायर में बस ये देखता हूं मैं हर शायर में बस ये देखता हूं बिना माइक के वो क्या बोलता है <laughs> भाई अच्छा है। बिना माइक का इतना हमें तो जोड़े सफर करिए हमें तो शू कहवा घनी बड़ी गाड़ो दिए एक बीजा ने मजा भी करिए सुरेंद्र कड़िया सरस गजल लय में वाँचेली लय की बात करी ने તો એ પ્રકારના લયમાં એક જુદા પ્રકારના લયમાં જે આમ સરળતાથી સરસળાટ જતી રહેતી હોય એ પ્રકારની એક ગઝલ સંભળાવી છે કે ઊંઘ પાપણો વચ્ચે ચગદી અને સપનામાં બાકોર ઉપાડ્યું ઊંઘણો ઊંઘ બાપણો વચ્ચે ચગદી સપનામાં બાકોર ઉપાડ્યું ચીઝ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું આ વાત કે ઉંગ પાપણો વચ્ચે ચકદી સપનામાં બાકોરું પાડ્યું ચીસ બની ગઈ પડગો તોમે પડઘામાં બાકોરું પાડ્યું ને હૃદય ક્યાંક બીજે સંધાયું હાય 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 ને શ્વાસ વસાયા બીજા સાથે વાહ વાહ પેલું કહીએ ને પ્રેમ બીજે લગ્ન બીજે એવું કઈ કે ઉંગ પાપણો વચ્ચે ચકદી સપનામાં બાકોરું પાડ્યું ચીસ બની ગઈ પડગો તોમે પડઘામાં બાકોરું પાડ્યું ને હૃદય ક્યાંક બીજે સંધાયું

એ બધા ગુનાઓ ચોક વચાડે લીધા કબૂલી તે આપવાની ભીત ચણી મે આપવામાં બાકોરું વાહ 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 ને ડૂબી જાઉ તો દરિયો છું હું હાય હાય ને તરી જાઉ તો તળાવ જેવો પેલા કવિઓ પોતાનો પરિચય આપતા હોય ને કે આમ ને તેમ ફલાણું લુકડું ઢુકડું આ એવું કઈ કે ડૂબી જાઉ તો કે લય ની પાછી વાત થઈ એટલે મને આ ગઝલ તરત યાદ આવી કે એકદમ એટલા સરળ લયમાં છે કે તમે એટલું ઝડપથી જેટલું તમારામાં શક્તિઓ એટલી ઝડપથી બોલી શકો આ ગઝલ કે ડૂબી જાઓ તો દરિયો છું હું તરી જાઓ તો તળાવ જેવો વહી શકો તો નદી સમો છું રહી જાઓ તો પડાવ જેવો વાહ વાહ ને અડકો તો હું ફૂલ સમો છું ને પ્રસરી જઉં તો મહેક સમો છું અડકો તો હું ફૂલ સમો છું પ્રસરી જઉં તો મહેક સમો છું પ્રભાત થઈને મને મળો તો છું ઝાકળના સ્વભાવ જેવો વાહ ને હળવે હળવે મંદિર યામાં હરજી આવે નરસિંહ મહેતાનું એક સરસ પદ છે હળવે 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 હરજી મારે મંદિર આવું રે એ પદ ને ધ્યાનમાં રાખીને થોડી પંક્તિઓ કેવી છે કે હળવે હળવે મંદિર યામાં હરજી આવે ના આવે નરસિંહ મહેતાના સમયમાં આવે કે હળવે હળવે મંદિર યામાં હરજી આવે ના આવે ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે વાહ ના આવે પણ આ જ પંક્તિઓને સહેજ પણ આગું પાછું કર્યા વિના તમે બોલો તો એનો અર્થ પાછો બદલી જાય તમારે ખાલી એને બોલવાની લઢણ જ બદલવાની છે બીજા શબ્દો કંઈ બદલવાના જ નથી કે હળવે હળવે મંદિર યામાં હરજી આવે હળવે હળવે મંદિર યામાં હરજી આવે ના આવે વાહ 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 શબ્દો એના એ છે મેં કશું જ આગું પાછું નથી કરી ખાલી બોલવાની ટેકનિક બદલી નાખી કે હળવે હળવે મંદિર યામાં હરજી આવે ના આવે ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ભાઈ પેલો દરજી વાહ 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 કે હળવે હળવે મંદિર યામાં હરજી આવે ના આવે તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ના આવે ને નવું નવું મંદિર ચણ્યા જાહેરાતો દો છાપામાં

છેલ્લી આખી વાત કરીને ગીતની એક વાત કરીને ગીત સંભળાવી દઉં તમને ફરીથી પાછું કારણ કે ગીતથી આખી વાતનો મુકામ શરૂ થયેલો તો મને એમ થાય કે ગીત ફરીથી સંભળાવીએ કારણ કે વચ્ચે પ્રેમની ને ઘણી બધી વાત થઈ જ્યારે કોઈક વ્યક્તિ માત્ર પ્રેમિકા નહીં વ્યક્તિ કોઈ પણ આપણી ગમતી વ્યક્તિ જ્યારે રિસાઈ જાય ત્યારે આપણે એમને બોલાવવાની હોય અને બોલતી ના હોય ત્યારે જે મહેનત કરવી પડતી હોય એનું એક ગીત સંભળાવવું છે સાહેબ કે બોલો તો બોલો કે ભીડી બેઠા છો શબ્દોના ખોલો બોલો બોલો તો ને એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડે ને એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડે ને ચીપ ઓઠની ની ખોલી નાખો મોતી અમને તો જ જડે ને એવું તો શું પૂછી લીધું કશું કહો તો ખબર પડે ને છીપ ઓઠની ખોલી નાખો મોતી અમને તો જ જડે ને ને મૌન મગફળી જેમ હોય છે જરા કેને ફોલો બોલો ફોલો તો જ પેલું શબ્દોનું શબ્દોનો દાણો નીકળે ને કે મૌન મગફળી જેમ હોય છે જરા કેને ફોલો બોલો કંઈક તો બોલો ને કાન અમારા થયા છે ફળ્યું ને તમે ઉગો થઈ ચંપો કાન અમારા થયા છે ફળિયું તમે ઉગો થઈ ચંપો નહીતર જે કંઈ ઉગશે એનું પડશે નામ અજંપો કે હોય હોય પરંતુ વાતચીતમાં આવડો મોટો ઝોલો બોલો કંઈક તો બોલો ને છેલ્લે થોડી પંક્તિઓની વાત કરી અને ફરીથી મિલિંદ સુધી જવું છે કારણ કે મિલિંદ તમને કીધું એમ કે ચાર પાંચ એક સાથે તીર છોડી શકે છે ઉત્તમ સંચાલક છે ઉર્દુમાં પણ એટલું સરસ લખે છે એને પાછું જગતભરનું એટલું બધું યાદ પણ રહે છે કે બાપુ તમે કહો ને એટલે કથામાં તો તમારે તો કંઈ યાદ ના કરવું પડતું એમ સરસડાટ બોલતો એટલે મિલિંદ એકલો જ લગભગ પાંચ સાત દિવસ બોલી શકે એટલું ભાથું એની જોડે છે એટલે એ અમારો સાહિત્યિક કથાકાર છે એટલે એ સાહિત્યની આખી કથા કરી શકે એમ છે ત્યારે છેલ્લે થોડી પંક્તિઓ કહીને ફરીથી મિલિંદ તરફ જઈએ મને બીજાનું તો ઠીક મારું હરખું યાદ નથી રહેતું તમે જોયું હશે કે હું ઘણીવાર બોલું છતાંય મારા આમ નજર તો નાખવી પડે મેં જ લખી છે છતાં મારું જોવું પડે છે એટલે છેલ્લે થોડી પંક્તિની વાત કરીને ફરીથી મિલીન તરફ જઈએ કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા વાહ આપણે આપણા શ્વાસથી આપણું જીવન ચણી રહ્યા છે મેં મારી ઉંમર ચણી નાખી તમે તમારી ચણી રહ્યા છો કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીયું ગણવા બેઠ વા